Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about SAM 5 TYBSC જેનું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 3A પોર્શન ડિસ્કસ કરવાના છે. કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી, સંવક સંયોજનોનું રસાયણશાસ્ત્ર, જેમાં ડિસ્કસ કરવાનું છે ટ્રાન્સ ઇફેક્ટ. બરાબર છે? તો સંકીર્ણ સંયોજનો જેમાં ડિસ્કસ કરવાનું છે ટ્રાન્સ ઇફેક્ટ, તો સંકીર્ણ સંયોજનોમાં રહેલા ટ્રાન્સ સ્થાને રહેલું લિગેન્ડ એટલે કે કોમ્પ્લેક્સ હોય, બરાબર, સંકીર્ણ અથવા સંવક સંયોજનોમાં રહેલા એક લિગેન્ડનું તેના ટ્રાન્સ સ્થાનમાં રહેલા લિગેન્ડ એટલે કે સપોઝ PTCl4 હોય કોમ્પ્લેક્સ તરીકે, PTCl4 માઇનસ સમતલીય સમચોરસ સંકીર્ણ છે, તો આ સંકીર્ણમાં તેના ટ્રાન્સ સ્થાને એટલે કે આ ક્લોરિન છે તો આ ક્લોરિનનું જે ટ્રાન્સ સ્થાન રહેલું આ, બરાબર, તો તેના ટ્રાન્સ સ્થાનમાં રહેલા લિગેન્ડની પ્રબળતાને કારણે એ બીજો ટ્રાન્સ સ્થાનમાં રહેલો આ બંધ છે, મેટલ અને લિગેન્ડનો જે બંધ છે જે શું કહે નિર્બળ બને એટલે કે ઇઝીલી બ્રેક થાય, તો આ અસરને ટ્રાન્સ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો એક્ઝેક્ટ ડેફિનેશન કંઈક આવી રહેશે કે સંકીર્ણમાં રહેલા, સંકીર્ણ કાં તો સ્ક્વેર પ્લેનર હોય એટલે કે સમતલીય સમચોરસ અથવા અષ્ટફલકીય સંકીર્ણ, બરાબર, એમાં ટ્રાન્સ સ્થાનમાં એટલે કે આ લિગેન્ડ જે છે સીએલ લિગેન્ડ એના ટ્રાન્સ સ્થાનમાં રહેલું લિગેન્ડ જે છે એટલે કે આની પ્રબળતા ના કારણે આ બોન્ડ કેવો થાય નિર્બળ બને ને ઇઝીલી બ્રેક થાય એટલે કે આનું વિસ્થાપન થાય ને બીજું લિગેન્ડ આવે, તો આ જે ઘટના જે છે તેને ટ્રાન્સ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો એક્ઝેક્ટ વર્ડિંગમાં લખું કે સંકીર્ણ માં રહેલ લિગેન્ડ, રહેલ લિગેન્ડ અથવા લિગેન્ડ જ કહેવાશે, સંકીર્ણમાં રહેલ લિગેન્ડનું તેના ટ્રાન્સ સ્થાને રહેલ એટલે કે સામેની બાજુએ રહેલ, બરાબર, ટ્રાન્સ એટલે સામસામે હોય, ટ્રાન્સ સ્થાને રહેલ લિગેન્ડની અસરને કારણે, લિગેન્ડની અસર અથવા લિગેન્ડની પ્રબળતા પણ કહી શકાય, તો સ્થાને રહેલ લિગેન્ડના કેટલાક લિગેન્ડના કારણે નબળું બનવાની જે ક્રિયા છે લિગેન્ડ સંકીર્ણમાં રહેલ લિગેન્ડનું તેના ટ્રાન્સ સ્થાને રહેલ લિગેન્ડના કારણે નબળું અથવા નિર્બળ બને, જેને ટ્રાન્સ અસર ઇફેક્ટ એટલે કે અસર ટ્રાન્સ અસર કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે તેના ટ્રાન્સ સ્થાને જે રહેલો લિગેન્ડ છે એના કારણે જે નિર્બળ બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, નિર્બળ બનવાની જે ઘટના બને છે તેને શું કહેવામાં આવે છે, ટ્રાન્સ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો જનરલી ટ્રાન્સ ઇફેક્ટ ના કારણે જુદા જુદા સંકીર્ણ ફોર્મ થાય છે. કઈ રીતના થાય છે તે જોઈએ છે આપણે, બરાબર છે? તો ટ્રાન્સ ઇફેક્ટ કે સંકીર્ણમાં નિવૃત્ત થતા સમૂહ એટલે કે દૂર થતો લિવિંગ ગ્રુપ હોય, નિવૃત્ત થતા સમૂહના ટ્રાન્સ સ્થાને આવેલ લિગેન્ડની ખૂબ જ પ્રમાણસર અસર જોવા મળે છે. એટલે કે તેનું ટ્રાન્સ, કોઈ પણ નિવૃત્ત થતું લિગેન્ડ હોય તો તેના ટ્રાન્સ સ્થાનમાં કયું લિગેન્ડ રહ્યું છે એની ખૂબ જ પ્રમાણસર અસર જોવામાં રહે છે. તો સંકીર્ણમાં લખી શકાય એવું કે સંકીર્ણમાં નિવૃત્ત થતા એટલે કે દૂર થતો નિવૃત્ત થતા લિગેન્ડ પર તેના ટ્રાન્સ સ્થાને રહેલ ટ્રાન્સ
સ્થાને રહેલ લિગેન્ડની ખૂબ પ્રમાણસર અસર જોવા મળે છે. અસર જોવા મળે છે એટલે કે તેના ટ્રાન્સ સ્થાને ભયના કયું લિગેન્ડ રહેલું છે. જો પ્રબળ લિગેન્ડ રહેલું તો સામેવાળો લિગેન્ડ ઇઝીલી રિમૂવ થશે. તો એ ખૂબ જ પ્રમાણસર અસર જોવા મળે છે અને ટ્રાન્સ સ્થાનમાં રહેલા આવા સમૂહને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ પ્રેરક લિગેન્ડ કહેવામાં આવે છે. એટલે કે ટ્રાન્સ સ્થાને રહેલા અમારા કદાચ રહેલા ટ્રાન્સ સ્થાને રહેલ આવા સમૂહ અથવા લિગેન્ડને આવા સમૂહને ટ્રાન્સ પ્રેરક સમૂહ કહેવામાં આવે છે. સમૂહ કહે છે. ત્યારબાદ કોઈ પણ કોમ્પ્લેક્સ ફોર્મ થાય તો ટ્રાન્સ અસર બે રીતે, એટલે કે કોઈ પણ સંકીર્ણ ફોર્મ થાય તો બે ગતિકીય રીતે, એટલે કે કેમિકલ કાઇનેટિકના રીતે ફોર્મ થાય, ખાતો એટલે કે કેમિકલ કાઇનેટિકને રીતે સ્ટેબલ બને, કાં તો થર્મોડાયનેમિકલી, આ બે વસ્તુના કારણે સ્ટેબલ બને છે. તો ટ્રાન્સ અસરને ગતિકીય રીતે અંકુશમાં લેવી જરૂરી બને છે. શું હોય છે? થર્મો કેમિકલ કાઇનેટિકની દ્રષ્ટિએ અંકુશમાં લેવી જરૂરી બને છે. ટ્રાન્સ અસરને ગતિકીય રીતે, ગતિકીય રીતે અંકુશમાં લેવી જરૂરી બને છે. જરૂરી બને છે કારણ કે થર્મોડાયનેમિકલી, એટલે કે થર્મોડાયનેમિક્સના રીતે સ્થાયી સંકીર્ણ બનવું દર વખતે એટલું પોસિબલ, એટલે કે થર્મોડાયનેમિક્સ રીતે સ્થાયી સંકીર્ણ બનવું એટલું શક્ય નથી. કારણ કે થર્મોડાયનેમિક્સની દ્રષ્ટિએ દર વખતે સ્થાયી સંકીર્ણ બનવું સંકીર્ણ બનવું શક્ય નથી. એન્ડ બીજી વસ્તુ કે કેમિકલ કાઇનેટિકની દ્રષ્ટિએ જ બનવું શક્ય બને છે, કેમ કે થર્મોડાયનેમિકની દ્રષ્ટિએ એક સ્થાયી દર વખતે એક સંકીર્ણ બનવું શક્ય નથી, કેમ કે આમાં સંકીર્ણ સંયોજનોમાં જુદા જુદા સમઘટકો શક્ય છે, પરંતુ થર્મોડાયનેમિકની દ્રષ્ટિએ એક જ સમઘટક સૌથી વધુ સ્થાયી બને છે. એટલે કે થાય એમ છે કે થર્મોડાયનેમિકની દ્રષ્ટિએ એક જ સમઘટક મળે છે, જ્યારે કેમિકલ કાઇનેટિક એટલે કે ગતિકીય રીતે એક કરતાં વધુ સંઘટકો મળે છે. અને સંકીર્ણ સંયોજનો એવું છે કે જુદા જુદા સંકીર્ણ સંયોજનો દર વખતે, એટલે કે લિગેન્ડની ગોઠવણી જે થાય, લિગેન્ડ જ્યારે દાખલ કરવામાં આવે તો જુદા જુદો ક્રમ આપવામાં આવે તો જુદા જુદા સંઘટકો મળે છે. બરાબર. તો આગળનું વર્ડિંગ એવું આવશે કે આ શક્ય બને છે કારણ કે પ્રક્રિયાનો ક્રમ બદલીને, એટલે કે એક્ઝેક્ટ વર્ડિંગ આ શક્ય બને છે, શક્ય બને છે કારણ કે દર વખતે પ્રક્રિયાનો ક્રમ બદલીને, એટલે કે પ્રક્રિયા ક્રમ બદલીને જુદા જુદા સંઘટકો મળે છે, એટલે કે સંકીર્ણ સંયોજનોમાં
પ્રક્રિયાનો ક્રમ બદલવામાં આવે તો જુદા જુદા સમઘટકો સમઘટકો મળે છે. એટલે કે જુદા જુદા સમઘટક, એક પ્રોડક્ટ મળતી નથી, જુદા જુદા સમઘટકો મળે છે અથવા શક્ય બને છે, બરાબર. પરંતુ થર્મોડાયનેમિક્સ તો એવું કહે છે કે એક જ સ્થાયી સમઘટક મળવો જોઈએ, એટલે કે એક જ પ્રોડક્ટ મળવી જોઈએ, એ બી સ્ટેબલ. તો પરંતુ લખી શકાય કે થર્મોડાયનેમિક્સ ની દ્રષ્ટિએ અથવા ને આધારે એક જ સ્થાયી સમઘટક મળે છે, સ્થાયી સમઘટક શક્ય છે. પરંતુ સંકીર્ણ સંયોજનોમાં એક કરતા વધુ સમઘટકો મળે છે, એટલે કે ટ્રાન્સ અસરને કેમિકલ કાઇનેટિક એટલે કે ગતિકીય રીતે અંકુશમાં લેવી જ જરૂરી છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ ને કે ડાયમાઇન ડાયક્લોરોપ્લેટિનમ 2 સંકીર્ણ જુદી જુદી બે રીતે બનાવી શકાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ ને કે ડાયક્લોરોપ્લેટિનમ, જનરલી પ્લેટિનમ સંકીર્ણનો યુઝ કર્યો છે, બરાબર છે. પ્લેટિનમ 2 ઓક્સિડેશન આ કેટલો હશે એનો? +2. પ્લેટિનમ 2 સંકીર્ણ, બરાબર, સંકીર્ણ જુદી જુદી બે પદ્ધતિથી બનાવી શકાય, બે રીતે બનાવી શકાય. કઈ રીતના તે જોઈએ. પહેલી રીત છે કે પીટીસીએલ બોલ લેવાનું અને અમાઇન NH3 અમાઇન લિગેન્ડ દ્વારા, એક દંતીય લિગેન્ડ છે ટાટાસ લિગેન્ડ, NH3 દ્વારા CLIનો દૂર કરવાના, બરાબર. પહેલું છે, અહીંયા લખીએ તો બેટર રહેશે. તો આપણે ડાયઅમાઇન ડાયક્લોરોપ્લેટિનમ 2 સંકીર્ણ જુદી જુદી બે રીતે બનાવી, એમાં પહેલી રીત છે કે કોમ્પ્લેક્સ PTCl4 લઈ લેવાનું. PTCl4 જેમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આ કરશે +2, એટલે કે PTCl4 માઇનસ સંકીર્ણમાં, પહેલી વસ્તુ એવી થશે કે PTCl4 માઇનસ 2 જેમાં પ્લેટિનમનો ઓક્સિડેશન +2 થશે. PTCl4 -2, કારણ કે Cl ઋણ બારી લિગેન્ડ હશે સંકીર્ણમાં. NH3 લિગેન્ડ, એક દંતીય તટસ્થ લિગેન્ડ કહેવાય, દ્વારા Cl માઇનસ લિગેન્ડનું વિસ્થાપન, લિગેન્ડ ના વિસ્થાપન દ્વારા એક આ રીતે બનાવી શકાય પહેલી મેથડ, બરાબર. નંબર વન કહી દઈએ પહેલો નંબર. તો કોમ્પ્લેક્સ આપણે લખીએ અને કઈ રીતના થાય છે જોઈએ છે. પછી બીજો નંબર જોઈશું, PTNH3 4 સંકીર્ણમાં Cl દ્વારા વિસ્થાપન કરીશું. તો PTCl4 કોમ્પ્લેક્સ જે છે એનું, એમાં NH3 લિગેન્ડ દ્વારા, એટલે કે NH3 લિગેન્ડ ઉમેરવામાં આવશે, એટલે કે એડિશન થશે અને વિસ્થાપન થશે Cl માઇનસ લિગેન્ડનું. તો કઈ રીતના થાય તે જોઈએ. તો PTCl4 કોમ્પ્લેક્સ આપું મેં, જેમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આ +2 થશે. તો PTCl4
સમદલીય સમચોરસ સંકીર્ણ બરાબર છે એના પર ચાર જશે માઇનસ ટુ એમાં એડિશન કરવાનું છે એને સ્ત્રી લિગેન્ડનું તો એને સ્ત્રી લિગેન્ડ એડ કરવામાં આવે તો એને સ્ત્રી લિગેન્ડ એડ કરવામાં આવે અને રિમૂવ થશે ક્લોરિન લિગેન્ડ બરાબર તો અહીંયા એડિશન થાય તો શક્યતા એવી બને કે આ ચારે ચાર લિગેન્ડ જે છે સીએલ સેમ જ છે તો ચારે ચાર લિગેન્ડમાંથી કોઈ પણ લિગેન્ડ કેમ કે બધા લિગેન્ડની પ્રબળતા એકદમ સમાન છે એટલે કે સામેવાળા બોન્ડ જે છે ટ્રાન્સ અસરના કારણે સામેનો બંધ નિર્બળ કરવાની શક્યતા એકદમ સરખી છે તો કોઈ પણ જગ્યાએ આ ભાઈ વિસ્થાપન કરી શકે કોઈ પણ જગ્યાએ વિસ્થાપન કરી શકે એટલે કે કોઈ પણ સીએલ રિમૂવ થાય અને એનએસ3 પોર્ટ કરી શકાય તો આ સીએલના કારણે આ બોન્ડ નિર્બળ બને તો કંઈક આ રીતનું થશે એક સીએલ રિમૂવ થશે અને એની જગ્યાએ કોમ્પ્લેક્સ કઈ આ રીતનું પડશે પીટી સીએલ અહીંયા આ બોન્ડ બ્રેક થાય અને અહીંયા આવશે એનએસ3 રિમૂવ થાય સીએલ માઇનસ રિમૂવ થાય છે ધ્યાન રાખજો તો અહીંયા ચાર્જ રહેશે સીએલ માઇનસ રિમૂવ થાય છે એટલે કે અને આ એડિશન થાય છે તટસ્થ લિગેન્ડનું તો અહીંયા ચાર્જ રહેશે માઇનસ વન થઈ જશે સીએલ માઇનસ વન લઈને જશે તો આ રીતનું થશે બરાબર છે બાકીનું આ સાઈડ રફ કરું છું હવે આ સંકીર્ણ બન્યું ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં બીજો આપણે બનાવવાનું છે ડાયઅમાઇન ડાયક્લોરો એટલે કે બે અમાઇન અને બે ક્લોરિન પીટીસીએલ ડાયઅમાઇન ડાયક્લોરો પ્લેટિનમ ટુ કોમ્પ્લેક્સ બનાવવાનું છે તો જોઈએ હવે નેક્સ્ટ સ્ટેપમાં હવે ફરીથી એમોનિયા એનએચ થ્રી એટલે કે એનએચ થ્રી લિગેન્ડ એડ થાય તો ફરીથી એનએચ થ્રી લિગેન્ડ એડ થાય એનએચ થ્રી લિગેન્ડ એડ થાય તો રિમૂવ થવાની શક્યતા બે જુદી જુદી બનશે સીએલ રિમૂવ થવાની શક્યતા બે જુદી જુદી બનશે કઈ રીતના તે જો અને જે રિમૂવ દૂર થવાનો છે તેના પર રાઉન્ડ કરવામાં આવશે કઈ રીતના તેજો શક્યતા બે થશે કે આ સીએલની પ્રબળતા આ ક્લોરિન લિગેન્ડ જ્યાં પ્રબળતા વધારે હોય તો એની પ્રબળતાના કારણે એટલે કે આ બે બંનેની પ્રબળતા સમાન છે તો આની પ્રબળતાના કારણે આ લિગેન્ડ એટલે કે આ બોન્ડ બ્રેક થઈ જાય બરાબર એક શક્યતા આવી બને પહેલી શક્યતા તો આ પહેલી શક્યતા આવી બનશે કેવી કે ક્લોરિનની પ્રબળતા ના કારણે સામેવાળો ક્લોરિન દૂર થાય કાં તો બીજી કન્ડિશન કે એનએચ થ્રીની પ્રબળતાના કારણે બીજી શક્યતા બીજી બેનથી કરી શકે પહેલી શક્યતા આપણે જોઈ લઈએ પહેલાં તો આની પ્રબળતાના કારણે એક ક્લોરિન દૂર થાય એટલે કે આ સપોઝ આ પ્રબળ લિગેન્ડ છે બંને સેમ જ છે તો કોઈ પણ ક્લોરિન દૂર થશે અને આપણને મળશે કેવું કોમ્પ્લેક્સ પીટી આ ક્લોરિનની પ્રબળતાના કારણે આ ક્લોરિન રિમૂવ થયો અને એટેચ થશે એનએચ થ્રી લિગેન્ડ અહીંયા તો એનએચ થ્રી હતું જ એન્ડ બીજું મળશે અહીંયા સીએલ તો એઝ ઇટ ઇઝ રહેશે એક શક્યતા આવી થાય પહેલી શક્યતા અને બીજી શક્યતા મેં સેકન્ડ કન્ડિશન લખું પાઇન બદલી કાઢીએ કે બીજી શક્યતામાં એવું થશે કે આ એનએચ થ્રીની પ્રબળતાના કારણે સામેવાળો સીએલ દૂર થાય તો બીજી શક્યતાના કારણે એને ત્રીજી પ્રબળતાના કારણે સીએલ દૂર થાય તો એવી શક્યતા બને તો કન્ડિશન પ્રમાણે આ ભાઈનું થશે કેવું એનએચ થ્રીની પ્રબળતા સપોઝ વધારે હોય તો એની સામેનું લિગેન્ડ એટલે કે આના પર રાઉન્ડ કરવામાં આવે બીજી શક્યતામાં તો આમ રાઉન્ડ કરીએ તો સામેવાળો સીએલ દૂર થાય તો સામેની સાઈડે એટલે કે અહીંયા સીએલ દૂર થાય અને આવશે શું એનએચ થ્રી અને બાકીના સીએલ આ એસિટીસ તો અહીંયા બે જુદી જુદી પ્રોડક્ટ મળી પહેલી પ્રોડક્ટ મળી સીસ પ્રોડક્ટ સીસ
ડાયામાઇન ડાયક્લોરોપ્લેટિનમ. અહીંયા ચાર જો સીએલ માઇનસ બીજો એક માઇનસ ચાર્જ હશે એટલે કે કોઈ પણ ચાર્જ આવે નહીં, એટલા માટે છૂટું લખ્યું છે. લખવું હોય તો આમ કરી શકો બોક્સ. તો એક લખી શકાય સીસ ડાયક્લોરો, સોરી ક્લોરો નહીં આવે, અકોર્ડિંગ ટુ આલ્ફાબેટ જઈશું તો એબીસીડી પ્રમાણે એ અમાઇનનો એ પહેલા આવશે અને ક્લોરિનનો સી પછી આવે, એટલે કે સીસ પહેલી પ્રોડક્ટ મળશે સીસ ડાયામાઇન ડાયક્લોરો. પ્લેટિનમ, આખું પ્લેટિનમ લખતો નથી, પ્લેટિનમ ટુ લખી દો આમ. અને બીજી મળશે પ્રોડક્ટ સામસામે છે બંને, ક્લોરિન સામસામે ને એનએસડી એનએસડી આ પાસ પાસે હતા એટલે સીસ થઈ પ્રોડક્ટ, અને સામસામે છે એટલે કે ટ્રાન્સ ડાયામાઇન ડાયક્લોરો. પ્લેટિનમ ઓક્સિડેશન સ્ટેટ ટુ હશે, કારણ કે બે સીએલ માઇનસ જોડાયા હતા, પીટી પ્લસ ટુ થશે અને આ તો તટસ્થ લિગેન્ડ છે. હવે આ બે પ્રોડક્ટ પૈકી પ્રાયોગિક રીતે એમ પુરવાર થયું કે આ બે પ્રોડક્ટ પૈકી એક જ પ્રોડક્ટ શું કહેવાય મુખ્ય પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે, એટલે કે આ જ પ્રોડક્ટ શક્ય બને છે, બીજી પ્રોડક્ટ શક્ય બનતી નથી. એટલે કે આ સીસવાળી જે પ્રોડક્ટ છે એટલે કે સીએલની સામે સીએલ જે છે એટલે કે આની પ્રબળતા વધારે છે એવું સમજો, બરાબર. તો સીએલની સામે સીએલ દૂર થઈ અને આ સીસ પ્રોડક્ટ મળે છે, એટલે કે મુખ્ય નિપજ આ મળે છે, મુખ્ય નિપજ આ મળે છે. પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થયું કે આ નિપજ મળતી નથી, નિપજ મળતી નથી. કેમ કે એનએસડીની પ્રબળતા સીએલ કરતા વધારે છે નહીં, બરાબર. તો આ પ્રોડક્ટ ટ્રાન્સ પ્રોડક્ટ મળતી નથી, એટલે કે પીટીસીએલ ફોરમાં એનએસડી લિગેન્ડની સાથે પ્રથમ તબક્કામાં જ્યારે પ્રોસેસ થાય તો ચારે ચાર લિગેન્ડ સમાન છે, સમાન છે તો ચારે ચાર લિગેન્ડ પૈકી કોઈ પણ સીએલ દૂર કરીને એનએસડી આવે, બરાબર. એનએસડી આવે અને બીજા તબક્કામાં બે કન્ડિશન બને કે સીએલની સામેનો સીએલ દૂર થાય કાં તો, એટલે કે આ તો પ્રોસેસ થતી જ નથી, એટલે કે આ પ્રોડક્ટ શક્ય છે જ નહીં. તો પ્રોડક્ટ શક્ય કઈ છે? આ છે, બરાબર. તો આનું વર્ડિંગ લખવું હોય તો લખી શકાય, બરાબર. પીટીસીએલ ફોરમાં બનાવવાની શક્યતા એક આ છે કે બે શક્યતાઓ મેં લખું છું અહીંયા, બરાબર. તો પહેલા તબક્કામાં, પ્રથમ તબક્કામાં વર્ડિંગ જેટલું આટલામાં એ જઈ તો લખી કાઢું છું. પીટીસીએલ ફોર માઇનસ ટુ સંકીર્ણમાં, પીટીસીએલ ફોર માઇનસ ટુ સંકીર્ણમાં પ્રથમ તબક્કો એટલે કે આ ફર્સ્ટ સ્ટેપમાં, પ્રથમ તબક્કામાં ચારે સીએલ માઇનસ લિગેન્ડ સમાન હોવાથી કોઈ પણ લિગેન્ડ દૂર કરી શકાય, કોઈ પણ લેગેન્ડ દૂર થાય. પરંતુ બીજા તબક્કામાં બે શક્યતા છે કે સીએલની સામેનો સીએલ દૂર થાય, એટલે કે આ શક્યતા એક શક્યતા, પહેલી શક્યતા અને આ બીજી શક્યતા. તો સીએલની સામેનો સીએલ દૂર થઈ અને સીસ પ્રોડક્ટ મળે, અને બીજું એનએસડીની સામેનો સીએલ દૂર થઈને ટ્રાન્સ પ્રોડક્ટ મળે. પરંતુ પ્રાયોગિક રીતે એવું પુરવાર થયું કે જુદા જુદા પ્રયોગો સાયન્ટિસ્ટોએ જુદા જુદા પ્રેક્ટિકલી પ્રયોગોના આધારે પુરવાર થયો કે તેની ટ્રાન્સ અસરના કારણે, ટ્રાન્સ અસરની પ્રબળતા સીએલની સામેને સીએલની વધારે છે. આથી બીજા તબક્કામાં સીએલની સામેનો સીએલ દૂર થાય અને સીસ પ્રોડક્ટ મુખ્ય નિપજ તરીકે મળે છે. આ નિપજ મળતી નથી, આ રિએક્શન થતી જ નથી, ખબર પડી? એકદમ સિમ્પલ છે. તો એની બે શક્યતા, તો આનું વર્ડિંગ લખવું પડશે, તો આ મારે રબ કરવું પડશે, સ્પેસ છે નહીં.
તો આ રવા દો છો આ સાઈડનું. તો બીજા તબક્કામાં કોઈ પણ લિગેન્ડ દૂર થાય અને આ પ્રકારનું આપણું કોમ્પ્લેક્સ બને, અને બીજા તબક્કામાં બીજો તબક્કો રવા દઉં છું, આ રબ કરું છું, નોટ કરી લેજો સ્ક્રીનશોટ લઈને. તો એમાં બે તબક્કા જુદા જુદા થશે કે બે તબક્કામાં તો બીજા તબક્કામાં બે શક્યતા બને. કઈ? આ રીતનું કોમ્પ્લેક્સ છે આપણું પીટીસીએલ ફોર. પીટીસીએલ ફોર એમાં એક NH3 અહીંયા આવી ગયો છે, બરાબર. બાકીનું સીએલ 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 અને અહીંયા ચાર્જ છે -1. તો બીજા તબક્કામાં બે શક્યતાઓ બને છે, એટલે કે એ બે બે શક્યતા લખવી પડશે ભાઈ. એન્ડ બીજા તબક્કામાં વર્ડિંગમાં લખવું પડશે બે શક્યતા બને. કઈ કઈ? ઓલરેડી મેન્શન છે શક્યતા બને. એક પહેલી શક્યતા એવી બની કે સીએલની સામેનો સીએલ દૂર થાય, સીએલની સામેનો સીએલ દૂર થાય, અને એટલે કે સીએલને ટ્રાન્સ સ્થાનમાં રહેલો સીએલ દૂર થાય અને પરિણામે નીપજ કઈ મળે? સીસ નીપજ મળે. તો પહેલી શક્યતા કે ક્લોરીન લિગેન્ડ એટલે કે NH3 સમૂહ દાખલ થયા બાદ, NH3 સમૂહ દાખલ થયા બાદ ટ્રાન્સ સ્થાને રહેલા સીએલના ટ્રાન્સ સ્થાને રહેલા સીએલ દૂર થાય. લખી શકાય NH3 સમૂહ દાખલ થયા બાદ સીએલની સામેનો સીએલ એટલે કે સીએલના ટ્રાન્સ સ્થાને રહેલ ક્લોરિન, ક્લોરિનના ફિટ સીએલ -ના ટ્રાન્સ એટલે આ સ્થાને રહેલ સીએલ -માઇનસ દૂર થઈ ને કઈ? સીસ નીપજ મળે. કઈ મળે? સીસ ડાયઅમાઇન ડાયક્લોરોપ્લેટિનમ 2 સીસ નીપજ મળે. અને બીજી શક્યતા એવી છે કે NH3ની સામે રહેલો ક્લોરિન દૂર થાય અને ટ્રાન્સ પ્રોડક્ટ મળે. લખી શકાય? તો બીજી શક્યતા એવી થશે કે NH3 સમૂહ દાખલ થયા બાદ સેમ ટુ સેમ સમૂહ દાખલ થયા બાદ NH3ની ના ટ્રાન્સ સ્થાને રહેલ સીએલ -માઇનસ લિગેન્ડ દૂર થઈ ને કઈ પ્રોડક્ટ મળે? ટ્રાન્સ નિપજ મળે છે. આ બે વસ્તુ છે, પરંતુ પ્રાયોગિક પૂરા એટલે કે સાયન્ટિસ્ટો જુદા જુદા પ્રેક્ટિકલ કર્યા અને એના આધારે પુરવાર થયું કે સીએલની ટ્રાન્સ અસર એટલે કે સીએલની ટ્રાન્સ સામે રહેલો સીએલ બંધ નબળો પડવાની અસર એટલે કે ટ્રાન્સ અસર એટલે કે સીએલની ટ્રાન્સ અસર NH3 કરતાં વધારે છે, બરાબર. એટલે કે સીએલની ટ્રાન્સ અસર એ NH3 કરતાં વધારે એટલે કે સામેવાળો બંધ જે નિર્બળ પાડવાની પ્રક્રિયા જે છે તે સીએલની પ્રબળ છે, એટલે કે આ પ્રબળ છે આના કરતાં, આ નિર્બળ થોડો થશે એના કરતાં. એટલે કે આ સીએલની સામેનો સીએલ ઇઝીલી એટલે કે એની ટ્રાન્સ અસર વધારે હોવાથી સીએલની સામેનો સીએલ જ પ્રેફરેબલ બનશે, NH3ની સામેનો સીએલ દૂર થવાની પ્રક્રિયા બને નહીં. તેથી કહી શકાય કે
પ્રાયોગિક પુરાવા, જુદા જુદા પ્રાયોગિક પુરાવાના આધારે, પ્રાયોગિક પુરાવાના આધારે પુરવાર થયું કે સીએલ માઇનસ લિગેન્ડની, સીએલ માઇનસ લિગેન્ડની ટ્રાન્સ અસર એટલે કે સામેનો બંધ નિર્બળ કરવાની વૃત્તિ, બરાબર, સામેનો બંધ નિર્બળ કરવાની વૃત્તિ વધારે, સામેનો બંધ નિર્બળ કરવાની વૃત્તિ વધારે હોવાથી સીએલ માઇનસ ના ટ્રાન્સ સ્થાને રહેલ સીએલ માઇનસ દૂર થઈ ને સીસ ડાય ક્લોરો, સોરી ક્લોરો નહીં આવે, ડાય અમાઇન ડાય ક્લોરોપ્લેટિનમ, બરાબર, અકોર્ડિંગ ટુ આલ્ફાબેટ જોઈશો તો અમાઇનનો એ પહેલા આવશે ને ક્લોરિનનો સી પછી આવશે, ડાય એમાઇન ડાય ક્લોરો પ્લેટિનમ, પ્લેટિનમ ટુ નિપજ મળશે, એટલે કે આ પ્રોડક્ટ જ મળશે, સીએલ ની સામેનો સીએલ દૂર થશે, આ નહીં, આ પ્રોડક્ટ નહીં મળે, આ સીએલ ની સામેનો સીએલ દૂર થશે, એટલે કે ટ્રાન્સ સ્થાને રહેલો, એટલે કે સામેનો બંધ નિર્બળ પ્રવાહની પ્રોસેસ પ્રક્રિયા, એટલે કે ટ્રાન્સ ઇફેક્ટ વધારે છે સીએલ ની, એટલા માટે આ પ્રોડક્ટ મળશે સીસ નિપજ, બરાબર. તો એક બે શક્યતા, બરાબર, બીજા તબક્કામાં બે શક્યતા આ બને છે, પરંતુ સીસ ડાય અમાઇન ડાય ક્લોરો પ્લેટિનમ બનાવવાની પ્રક્રિયા બે રીતે બનાવી શકાય, કાં તો પહેલી કરી પેટી સીએલ ફોર માંથી સીએલ દૂર કર્યા અને અમાઇન એડ કર્યો, હવે બીજું થશે, રફ કરું છું બધું, બીજી પ્રોસેસ થશે કે પેટી NH3+4 પ્લસ ટુ કોમ્પ્લેક્સ, જેમાંથી NH3 લિગેન્ડ દૂર થશે અને સીએલનું એડિશન થશે, તો કઈ રીતના થશે, બરાબર, તે જોઈ લઈએ. તો બીજી રીતના બને કોમ્પ્લેક્સ તો કઈ રીતના ફોર્મ થશે તે જોઈએ, વેઇટ, બીજું કોઈ કાવ રીતના હશે, પેટી NH3 ટાટા સ્લિગેન છે 4+2 ચાર્જ ઉપર +2 હશે, કારણ કે ટાટા સ્લિગેન છે, કારણ પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા +2 વાળી છે, એટલે કે સ્ટેબલ છે, સંકીર્ણમાં સીએલ માઇનસ દ્વારા
NH3 એટલે કે NH3 લિગેન્ડ દૂર કરીને કઈ રીતના થશે તે જોઈએ. તો પેટી એન એચ થ્રી ફોર કોમ્પ્લેક્સ જે છે, સમતલીય સમચોરસ કોમ્પ્લેક્સ આપણું છે બરાબર, અને એમાંથી એડિશન થશે ક્લોરિન લિગેન્ડનું. તો જોઈએ કે પીટી એન એચ થ્રી ફોર એટલે કે ચાર હશે, ચાર જશે પ્લસ ટુ પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ, બાકીના લિગેન્ડ જે છે તટસ્થ આ એન એચ થ્રી એટલે કે અહીંયા ચાર્જ આવશે પ્લસ. તો પહેલું સ્ટેપ થશે કે એડિશન થશે ક્લોરિન ક્લોરિન લિગેન્ડનું. કોનું એડિશન થશે? ક્લોરિન લિગેન્ડનું એડિશન થશે પ્લસ સીએલ માઇનસ, અને માઇનસ દૂર થશે કોણ? એન એચ થ્રી. હવે શક્યતા જોઈએ ને તો કોઈ પણ જ્યાં જ્યાં રાઉન્ડ કરે છે એટલે કે ટ્રાન્સ ઇફેક્ટ અહીંયા લાગશે, દેખાય છે એન એચ થ્રીની સામેનો એન એચ થ્રી દૂર થઈ શકે. બધા સેમ લિગેન્ડ છે તો કોઈ પણ જગ્યાએથી એન એચ થ્રી રિમૂવ થાય, બધાની ટ્રાન્સ ઇફેક્ટ સમાન છે બરાબર. તો કોઈ પણ એન એચ થ્રી દૂર થશે અને સીએલ લાગશે. તો આપણે આ લિગેન્ડની સામેનો આ એન એચ થ્રી દૂર કરીએ અને સીએલ પુટ કરીએ તો કોમ્પ્લેક્સ કંઈક આવું થશે, પેટી એન એચ થ્રી અહીંયા આવશે, સીએલ અહીંયા આવશે, એન એચ થ્રી અહીંયા બી આવશે, એન એચ થ્રી કોમ્પ્લેક્સ છે, સીએલ માઇનસનું એડિશન થયું અને તટસ્થ લિગેન્ડ દૂર થયો. તો અહીંયા ચાર્જ જે છે તો પ્લસ ટુ એની જગ્યાએ પ્લસ વન થઈ જશે, કેટલો થશે? પ્લસ વન. હવે અહીંયા ત્યાર પછી સેકન્ડ એડિશન થશે. પ્રથમ તબક્કામાં કોઈ પણ પહેલા તબક્કામાં કોઈ પણ એન એચ થ્રી દૂર થઈ શકે, અને એન એચ થ્રી દૂર થઈ અને શું મળશે આપણને? સીએલનું એડિશન થઈ શકશે. બીજા તબક્કામાં ફરીથી મારે એડ કરવો છે કોણ? સીએલ માઇનસ લિગેન્ડ, અને દૂર થશે એન એચ થ્રી. તો અહીંયા શક્યતા જુદી જુદી બે બને અહીંયા પણ, કેનેઝરી સામેનો એન એચ થ્રી, બટ અકોર્ડિંગ ટુ ટ્રાન્સ ઇફેક્ટ એક જ પ્રોડક્ટ મુખ્ય મળશે. કઈ? કે આ સીએલની ટ્રાન્સ ઇફેક્ટ એન એચ થ્રી કરતાં કેવી છે? વધારે છે. એટલે કે સીએલની સામેનો એન એચ થ્રી દૂર થાય, સીએલની સામેનો એન એચ થ્રી દૂર થાય અને શું મળે છે? સીએલ એડ થશે બરાબર, એડિશન કરવાનું છે. તો સીએલની ટ્રાન્સ ઇફેક્ટ વધારે હોવાથી આમાં બે શક્યતા બનશે, પણ આપણે મુખ્ય નિપજ જે છે તેના પર પહેલાં ફોકસ કરીએ. તો સીએલની ટ્રાન્સ ઇફેક્ટ એન એચ થ્રી કરતાં વધારે હોવાથી સીએલની ટ્રાન્સ ઇફેક્ટ એટલે કે સીએલની સામેનો એન એચ થ્રી દૂર થશે અને આપણને નિપજ મળશે, ટ્રાન્સ નિપજ મુખ્ય મળશે. તો અહીંયા લખીએ પેટી આ એન એચ થ્રી તો એઝ ઇટ ઇઝ રહેશે, અને આ સીએલ જે છે એની ટ્રાન્સ ઇફેક્ટના કારણે આ બંધ કેવો બનશે? નિર્બળ બનશે, અને એ બોન્ડ બ્રેક થશે અને ત્યાં આગળ એડ થશે બીજો સીએલ એન્ડ અહીંયા એન એચ થ્રી. અહીંયા પ્લસ વન ચાર્જ હતો તો સીએલ માઇનસનું એડિશન થયું એટલે કે કોઈ પણ ચાર્જ નહીં રહે. તો કોમ્પ્લેક્સ એઝ ઇટ ઇઝ આમને આમ લખશો તો બી ચાલશે, ચાર્જ નહીં લખો તો બી. આમ બોક્સ કોમ્પ્લેક્સ છે એટલા માટે દોરી શકાય, કાં તો બુકમાં તો દોર્યું નથી જ. એક શક્યતા એટલે કે આ નિપજ જ મળશે, ટ્રાન્સ ડાયક્લોરો નહીં આવે, પહેલાં અમાઇન આવશે અકોર્ડિંગ ટુ આલ્ફાબેટ, ડાય અમાઇન ડાયક્લોરો પ્લેટિનમ ટુ કોમ્પ્લેક્સ બનશે. કેમ કે પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ હશે, કેમ કે આ બે માઇનસવાળા છે અને આ પ્લેટિનમ પર પ્લસ ટુ એટલે કે ચાર્જ ઝીરો થશે, કોઈ ચાર્જ નહીં રહે. અને બીજી શક્યતા એવી બનશે કે એન એચ થ્રીની ટ્રાન્સ ઇફેક્ટ જો અનાક સીએલ કરતાં વધારે હોય તો એન એચ થ્રીની સામેનો એન એચ થ્રી દૂર થાય અને સીસ પ્રોડક્ટ મળે પછી જોઈએ છે. તો થશે કેવું? આપણી જે પ્રોડક્ટ છે સામસામે છે સીએલ સીએલ સામસામે એન એચ થ્રી, તો ટ્રાન્સ
ડાયક્લોરોનિક એમાઇન. ડાયક્લોરો પ્લેટિનમ ટુ ડાયામાઇન ડાયક્લોરો પ્લેટિનમ ટુ. અને બીજી પ્રોડક્ટ એટલે કે બુકમાં દર્શાવ્યું છે કે આ પણ શક્યતા બને, પરંતુ આ શક્યતા પ્રમાણે આ મુખ્ય આ નિપજ મળશે, આ નિપજ મળે ટ્રાન્સ ઇફેક્ટના કારણે આ જ નિપજ મળે. આ નિપજ બીજી વાળી ડાઉન સાઈડ મેં દર્શાવું એ નિપજ મળે નહીં, કેમ કે આ માઇન એનએચ થ્રીની ટ્રાન્સ ઇફેક્ટ સીએલ કરતાં ઓછી છે, ઓછી છે એટલા માટે સીએલની સામેનો એનએચ થ્રી દૂર થઈને આ જ પ્રોડક્ટ મળે, બીજી પ્રોડક્ટ મળે તે મળતી નથી, આ રિએક્શન થતી જ નથી, પણ દર્શાવીએ છે કેમ કે ટ્રાન્સ ઇફેક્ટ સમજવાની છે એટલા માટે. તો થશે શું, બીજી કન્ડિશનમાં એનએચ થ્રીની સામેનો કોઈ બી એનએચ થ્રી દૂર થાય તો તો કોઈ બી એનએચ થ્રી દૂર કરો, આ એનએચ થ્રી એઝ ઇટ ઇઝ રાખું, આ સીએલ અને અહીંયા હતું એનએચ થ્રી જ હતું, એનએચ થ્રી જ હતું અને બીજું સીએલ આવે તો આ નિપજ જે મળી પાસ પાસે આવ્યા બરાબર, આ બી પાસ પાસે તો આ સીસ નિપજ મળે, સીસ પછી પાછળનું એઝ ઇટ ઇઝ ડાય એમાઇન ડાયક્લોરો ડાયામાઇન ડાયક્લોરો પ્લેટિનમ ટુ કોમ્પ્લેક્સ છે, પરંતુ આ નિપજ મળતી નથી કારણ કે પ્રાયોગિક રીતે પુરવાર થયું કે સીએલની ટ્રાન્સ ઇફેક્ટ એ એનએચ થ્રી કરતાં વધુ હોવાથી આ નિપજ ટ્રાન્સ નિપજ જ મળે છે, આ નિપજ મળે છે, આ નિપજ મળતી નથી. તો એમાં જે પહેલાં પ્રમાણે લખી શકાય વર્ડિંગ કે પીટી એનએચ થ્રી ફોર પ્લસ ટુ કોમ્પ્લેક્સમાંથી એનએચ થ્રી, ચારે ચાર એનએચ થ્રી સમાન હોવાથી કોઈ પણ એનએચ થ્રી દૂર કરીને એક સીએલ લાગી જાય કોઈ બી જગ્યાએ બરાબર, કોઈ બી જગ્યાએ પુટ કરી શકાય, આ જગ્યાએ કે આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ પુટ કરી શકો. ત્યારબાદ બીજામાં બે કન્ડિશન આવશે કે સીએલની સામેનો સીએલ એનએચ થ્રી દૂર થાય તો આપણને પ્રોડક્ટ મળશે ટ્રાન્સ, અને જો એનએચ થ્રીની સામેનો એનએચ થ્રી દૂર થાય તો પ્રોડક્ટ મળશે સીસ. પરંતુ પ્રાયોગિક પુરાવાના આધારે પુરવાર થયું કે ક્લોરિનની ટ્રાન્સ ઇફેક્ટ એ એનએચ થ્રી કરતાં વધુ હોવાથી આપણને સીસ નિપજ મળતી નથી, પરંતુ ટ્રાન્સ નિપજ આ નિપજ જ મળે છે બરાબર છે. તો આ રીતે પ્રેક્ટિકલ ઘણા બધા જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા અને એના આધારે એક ટ્રાન્સ શ્રેણી બનાવવામાં આવી અને પ્રબળ ટ્રાન્સ અસર ધરાવતા લિગેન્ડ જે છે તેને પહેલાં પોટ કરવામાં આવ્યા અને પછીથી ઓછી ટ્રાન્સ ઇફેક્ટ એટલે કે પ્રબળથી નિર્બળ તરફની ગોઠવણી કરવામાં આવી એને ટ્રાન્સ શ્રેણી કહેવામાં આવે છે, જેના આધારે આ એડિશન થશે કાં તો રિમૂવલ થશે દૂર થશે તો એ ટ્રાન્સ શ્રેણી મેં લખું છું કઈ રીતના હશે. તો આ એક્ઝામ્પલના આધારે ટ્રાન્સ ઇફેક્ટ સમજાવી શકાય. પીટી સીએલ ફોર બરાબર, એમાં એનએચ થ્રીનું એડિશન અને પીટી એનએચ થ્રી ફોરમાં સીએલનું એડિશન જે ટ્રાન્સ ઇફેક્ટના આધારે સમજાવી શકાય, એટલે કે ટ્રાન્સ ઇફેક્ટ સમજાવ્યું હોય તો આ સમજાવી શકાય. તો જુદા જુદા પ્રયોગોના આધારે એક શ્રેણી બનાવવામાં આવી, આ રીતના પ્રેક્ટિકલ કરવામાં આવે કે કોણ ની સામેનો કયો લિગેન્ડ દૂર થાય છે ટ્રાય એન્ડ એરર મેથડથી, અને એ શ્રેણીને ટ્રાન્સ શ્રેણી કહેવામાં આવી અથવા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પણ કહેવામાં આવે છે. તો જુદા જુદા પ્રયોગોના આધારે ટ્રાન્સ શ્રેણી એટલે કે ટ્રાન્સ સિરીઝ બનાવવામાં આવી, ટ્રાન્સ શ્રેણી બનાવવામાં આવી આવી જેમાં પ્રબળ ટ્રાન્સ અસર ધરાવતા સમૂહ શ્રેણીમાં પ્રથમ રાખવામાં આવે, જેમાં પ્રબળ એટલે કે આ બે એક્ઝામ્પલ લીધા એમ એ પ્રમાણે પ્રબળતા કોની વધારે, સીએલની વધારે માળવું પડે, એવી રીતે ટ્રાય એન્ડ એરર મેથડથી જુદા જુદા પ્રેક્ટિકલો પ્રયોગો કરવામાં આવ્યા અને એના આધારે શ્રેણી બનાવવામાં આવી, તેમાં પ્રબળ ટ્રાન્સ અસર ધરાવતા ટ્રાન્સ
અસર ધરાવતા સમૂહ, સમૂહ કહ્યો કે લિગેન્ડ કહો, પ્રથમ મૂકવામાં આવ્યા, પ્રથમ મૂકવામાં આવ્યા અને આવ્યા અને ત્યારબાદ પ્રબળતાનો ક્રમ એટલે કે ત્યારબાદ ટ્રાન્સ અસર ઘટે છે. આવ્યા અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં, ઉતરતા એટલે કે અસર ઉતરતા ક્રમમાં ગોઠવ્યા, જેને જે નીચે મુજબ છે, નીચે મુજબ. તો સૌથી વધારે પ્રબળ પ્રબળ જે લિગેન્ડ હતા તેને પહેલા ગોઠવવામાં આવ્યા, તો સૌથી પ્રબળ લિગેન્ડ આપણને આઈડિયા છે બરાબર, સંકીર્ણ સંયોજનો ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર, સેકન્ડ ઇયરમાં મેક્સિમમ આવી ગયું. તો સીએન માઇનસ લિગેન્ડ સૌથી પ્રબળ, સીએન માઇનસ પછી સીઓ બરાબર, સીઓ પછી એનો, આ બધા પ્રબળ લિગેન્ડ. ત્યાર પછી સી ટુ એચ ફોર, આ લોકોની પ્રબળતા વધારે. ત્યારબાદ ઉતરતા ક્રમમાં ગોઠવાય બરાબર. ત્યાર પછી ફોસ્ફરસ પર ત્રણ વિસ્થાપન થયા, પીઆર થ્રી બરાબર, પીઆર થ્રી ફોસ્ફરસ પર ત્રણ. ત્યાર પછી સીએચ થ્રી મિથાઇલ ગ્રુપ, એ સિવાય એરોમેટિક સી સિક્સ એચ ફાઇવ, સી સિક્સ એચ ફાઇવ. ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે બરાબર, એસ સી એન એસ થ્રી ટ્વાઇસ. યુરિયા હોય તો થાયો યુરિયા, થાયો યુરિયા થશે. સી ડબલ બોન્ડ ઓ હોય તો યુરિયા થાય, તો એસ સી છે એન એસ થ્રી ટ્વાઇસ, એટલે કે આ રીતનું હશે, આમ થશે ને, સી ડબલ બોન્ડ ઓ એન એચ થ્રી એન એચ ટુ હશે, એન એચ ટુ એન એચ ટુ, આ થાય યુરિયા. તો અહીંયા સલ્ફર આવી જાય તો થાય યુરિયા થશે બરાબર, થાય યુરિયા. ત્યાર પછી એસઆર ટુ, સલ્ફરમાં બે વિસ્થાપન થયા, હવે એસઆર ટુ થશે, એચ ઝી વાય. એના પછી એસઓ થ્રી એચ, સલ્ફોનિક એસિડ ગ્રુપ, એસઓ થ્રી એચ. ત્યાર પછી આવશે એનો થ્રી માઇનસ, એનો થ્રી માઇનસ ગ્રુપ બરાબર છે. ત્યાર પછી આઈ માઇનસ, એનો થ્રી માઇનસ, આઈ માઇનસ. પછી એસ સી એન થાયોસાયનાઇડ. ત્યાર પછી બી આર માઇનસ, આ ધ્યાનમાં રાખજો, બી આર આઈ માઇનસની બી આર કરતાં વધારે, સીએલ બી આર આઈ વધારે આવે છે, બી આર માઇનસ આવશે. ત્યાર પછી સીએલ માઇનસ, બી આર માઇનસ પછી સીએલ માઇનસ. પછી આવશે પિરિડિન, પિરિડિન તો ખબર છે, પિરિડિન આ રીતના દર્શાવશે બરાબર, પિરિડિન તો ખબર છે, એરોમેટિક રિંગ આમ હોય, નાઇટ્રોજન ધરાવતું પિરિડિન બરાબર. તો પિરિડિન. એના પછી આવશે અમાઇન, પ્રાઇમરી અમાઇન, એનએચ ટુ આર એન એચ ટુ, એટલે કે પ્રાઇમરી અમાઇન હશે. એ સિવાય પ્રાઇમરી અમાઇન અને એનએચ થ્રી એક સાથે જ રહેશે, સેમ સેમ. અલ્પવિરામ કરે તો પ્રબળતા લગભગ લગભગ સરખી જો. ત્યારબાદ લાસ્ટમાં ઓ એચ માઇનસ ને એચ ટુ ઓ બે હશે, ઓ એચ માઇનસ એન્ડ એચ ટુ ઓ. તો ઓ એચ માઇનસ આવશે અને છેલ્લું રહેશે એચ ટુ ઓ. તો જનરલી સીએન માઇનસ સીઓ અને એનો આ સૌથી પ્રબળ થશે, સૌથી પહેલાં પ્રબળ અને આમ જતાં જતાં નિર્બળ થતા જશે બરાબર. તો ધ્યાનમાં રાખવા જેવા આપણે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ રહે એવા આ પહેલાં ચાર તો યાદ રાખજો. એ સિવાય આઈ માઇનસ પ્રબળ, બીઆર કરતાં પ્રબળ, બીઆર સીએલ કરતાં પ્રબળ, દેખાય છે સીએલ બીઆર આઈ. તો આ ધ્યાનમાં રાખવા જેવા છે. તો આ જુદા જુદા પ્રયોગોના આધારે પુરવાર થયું કે આ લોકોની ટ્રાન્સ ઇફેક્ટ વધારે છે, કેમ કે આ કોમ્પ્લેક્સ લીધા એના આધારે
નક્કી કરવામાં આવ્યું કે સીએલની સામેનો સીએલ એટલે કે સામેનો બંધ નિર્બળ કરવાની જે પ્રોસેસ જે છે, નિર્બળ કરે અને બોન્ડ બ્રેક થાય એની જગ્યાએ બીજું લિગેન્ડ આવે, તો એના આધારે આ કઈ સિરીઝ આપવામાં આવી છે અને ટ્રાન્સ અસર ધરાવતા સમૂહની એક શ્રેણી બનાવી અને આ રીતના શ્રેણી છે. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જુદા જુદા સંઘટકો, સંકીર્ણ સંયોજનોમાં જુદા જુદા સંઘટકો બનાવવામાં આવે છે, તો કઈ રીતના બનાવવામાં આવે છે તે ટ્રાન્સ ઇફેક્ટના આધારે બને છે તે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એ સિવાય આપણે ડીકેમ એપ્લિકેશન જેમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને એનાલિટિકલ કેમિસ્ટ્રીના રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ છે, બરાબર છે, તો ચેકઆઉટ કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પુટ કરેલી છે, તો ચેકઆઉટ કરજો, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.